આ મારા ફાધર માટે દવા લઉં છું. મારા ફાધરને છેલ્લા અઠવાડિયાથી કોરોનાના લક્ષણ છે. એમના કારણે શું છે, એમનું ઓક્સિજન લેવલ 92 ડાઉન રહેતું હતું. પછી મને ડૉક્ટર ચંદ્રેશે આ દવા આપી. હું આ મારા ફાધરને સવાર સાંજ એક એક ચમચી આપું છું, જેના કારણે એમનું ઓક્સિજન લેવલ 95 અપ રહે છે ને તેમને પાછળ કરતાં આજે ઘણું સારું ફીલ થાય છે. હા, ઘણી ફાયદાકારક છે. મારા ફાધરને તો ઘણી ફાયદાકારક રહી છે. એમનું ઓક્સિજન લેવલ ડાઉન નથી થતું ને શ્વાસમાં પણ એમને પહેલાં કરતાં ઘણું સારું છે. સુરત શહેરમાં કોરોનાનો કહેર જારી છે. અસ્પતાલોમાં બેડ નથી, વેન્ટિલેટર નથી અને મરીજો પરેશાન થઈ રહ્યા છે. હવે આવા સંજોગમાં સુરતના એક ડૉક્ટર છે, તેઓ કોરોના મરીજો માટે એક દવાની શોધ કરી છે. એમ કહે છે કે આ દવા તો જૂની છે પણ હાલ જે છે આ નવી બીમારી કોરોના છે એમાં એ કામ કરી રહી છે. આ દવાનું નામ છે મેથિલિન બ્લુ 0.1. આ મેથિલિન બ્લુ જે દવા છે એ કોરોના જે અત્યારે નવું સ્ટ્રેન છે એમાં કેવી રીતે કામ કરે છે, અને ખાસ કરીને આપણને ખબર છે અને ડૉક્ટરો પણ કહે છે કે કોરોના જે છે માણસનો ઓક્સિજન ઘટાડી દે છે, તો ઓક્સિજનમાં પણ આ દવા કામ કરે છે. હવે આ દવા વિશે આપણે વાત કરીશું ડૉક્ટર જરદોશ છે એમની સાથે. ડૉક્ટર સર, આ ક્યાંથી દવા કેવી રીતે બની છે અને સૌથી પહેલો આ સવાલ ક્યાંથી અને કેવી રીતે દવા બની છે, શોધ થઈ છે આની? મિત્રો, મિથિલિન બ્લુ એ જૂની દવા છે. જ્યારે પણ ગેસ પોઈઝનિંગ થાય ત્યારે કોઈપણ કાર્બન મોનોક્સાઇડ કે કોઈપણ ગેસ આપણા શરીરમાં જાય ને ત્યારે ઓક્સિજનનું લેવલ ઓછું થઈ જાય, તો તે વખતે આ મિથિલિન બ્લુ વાપરવામાં આવે છે. હવે કોરોનાનો કેસ, કોરોનાનો રોગ આ નવો જ છે ને એમાં પણ જ્યારે ઓક્સિજનનું લેવલ ઓછું થવા માંડ્યું ત્યારે સુરતના ખૂબ જ જાણીતા પલ્મોનોલોજીસ્ટ, ગુજરાતના પલ્મોનોલોજીસ્ટ ડૉક્ટર અનિલ પટેલ, એને સુરતના જ એક ડૉક્ટર નીતિન વ્યાસ જેને કોરોના થયો હતો અને જ્યારે ઓક્સિજન લેવલ 85 થઈ ગયું ત્યારે એનો એમને ઉપયોગ કર્યો અને સફળતા પ્રાપ્ત થઈ. આ ત્યાર પછી એમને લગભગ 100 કેસીસમાં એમને મિથિલિન બ્લુ વાપરી અને ઓક્સિજન લેવલ વધારવામાં મદદ કરી. સુરતની ઘણી હોસ્પિટલોમાં હવે આ મિથિલિન બ્લુ વાપરવામાં આવે છે. એ 3 પ્રકારે મદદ કરે છે. ઓક્સિજન લેવલ વધારે છે, લોહીને ગંઠાતું અટકાવે છે અને લંગ ફાઇબ્રોસિસ જે ફેફસા જે જાડા થઈ જાય, બળદ થઈ જાય તેને અટકાવે અને પાછું રિઝોલ્વ કરે છે. આ દવા અમે અમારા દવાખાનામાં સામાન્ય દર્દી કે સામાન્ય વ્યક્તિ જેને કોરોના થયો નથી, હેલ્ધી વ્યક્તિ પણ જો એક ચમચી જીભની નીચે મૂકશે, 2.5 ml, 1 મિનિટ અંદર રાખવાની અને પછી ગળી જવાની, તો તે સામાન્ય વ્યક્તિને માટે પણ આ ખૂબ જ ફાયદાકારક છે. તે કોરોનાના વાયરસને મારવાની પણ શક્તિ ધરાવે છે અને કદાચ આપણે આમાંથી આપણે ઝડપથી બહાર નીકળી શકીએ તેવું પણ આપણે ફાયદો થઈ શકે. એટલે આ જે દવાની છે વાત કરી રહ્યા છો આપ કે જેને કોરોના થયું છે અથવા જેને નથી થયું છે, બંને પ્રકારના જે માણસો છે એને યુઝ કરી શકે છે? દરેકે દરેક વ્યક્તિ કોરોના દર્દી માટે પણ એ ઉપયોગી છે અને કોરોના જેને થયો નથી, જે હેલ્ધી વ્યક્તિ છે, જે તંદુરસ્ત વ્યક્તિ છે, તેને પણ હાલના તબક્કામાં કોરોનાના કેસીસ ખૂબ જ છે, સંક્રમણ ખૂબ જ છે. જે વાયરસ આપણા ગળામાં કે નાકમાં જે હોય છે કે અન્નનળીમાં કે શ્વાસ નળીમાં, આ દવા આપણે પીશું તે સીધી જીભ નીચે મૂકવાથી, તે સીધી સબલિંગ્વલી મૂકવાથી તે સીધી લોહીમાં જાય છે અને વાયરસનો તે નાશ કરી શકે છે. આ જે દવા જે આપ કહો છો કે આ બહુ જૂની દવા છે, તો આ લિક્વિડ તરીકે પહેલાંથી જ આવે છે કે પાવડર આવે છે? કઈ રીતે તૈયાર કરવામાં આવે છે આ દવા? આ એકચ્યુઅલી ઇન્જેક્શન આપણા માટે એમપ્યુલ આવે. એમપ્યુલને 100 ml બોટલમાં નાખવાનું હોય અને ઇન્ટ્રાવેનસ આપવાનું હોય છે. અત્યારે અમે આ દવા પાવડર ફોર્મમાં લઈએ છીએ. પાવડરમાંથી એ અમે લિક્વિડ બનાવીએ છીએ અને અમે આ 0.1% આ મિથિલિન બ્લુ અમે દરેકને આપીએ છીએ. એમાં એક જ તકેદારી રાખવાની છે કે G6PD ડેફિશિયન્સી, અમુક વ્યક્તિને G6PD ડેફિશિયન્સી હોય તે વ્યક્તિએ પોતાના ડૉક્ટરને કન્સલ્ટ કરીને એ વાપરશે તો કોઈ વાંધો નથી. અત્યારે હાલે આપણે સુરત શહેરમાં છીએ, સુરત શહેરની કન્ડિશન ખબર છે, આપ ડૉક્ટર છો, કે ઓક્સિજનનું લેવલ છે અને બહુ પેશન્ટોમાં ઘટી રહ્યો છે, વેન્ટિલેટર નથી મળી રહ્યા છે, તો જે પેશન્ટો ખાસ કરીને સિરિયસ હોય છે, વેન્ટિલેટર પર હોય છે, તો શું એવા પેશન્ટ માટે પણ આ દવા કારગર સાબિત થશે?
જ્યારે ઓક્સિજન લેવલ ઓછું હોય તે વખતે ઇન્ટ્રાવેનસ આપવામાં આવશે તો તે એમાં ફાયદો કરે જ છે, અને સુરતમાં ઘણા ડૉક્ટર્સ આનો ઉપયોગ કરે છે. હવે આને માટે જે સરકારને માટે જે અમારે જે રજૂઆત કરવાની છે તે અમે કરીશું. આ દવા ભાવનગરના ડૉક્ટર ગોવારકર લગભગ છેલ્લા 6-8 મહિનાથી ખૂબ સરસ રીતે વાપરે છે. ઘણા બધા પેશન્ટોમાં એમને એને સારા રિઝલ્ટ મળ્યા છે, અને તેઓ પણ સરકારને વિનંતી કરે છે કે આને માટે જે આગળ વધવાનું હોય, જે સ્ટેપ્સ લેવાનું હોય તે પ્રમાણે અમે આગળ વધીશું. તો આપના જે દવાખાનામાંથી આ મેથિલિન બ્લુ જે આપવામાં આવી રહી છે, તો તમારે ત્યાંથી દરરોજ પેશન્ટ કેટલા લઈ જાય છે અને શું રિઝલ્ટ આવે છે એનો? ઘણા બધા પેશન્ટ, રોજના લગભગ 40-50 પેશન્ટ આ લઈ જાય છે, અને તે લોકો કહે છે કે મને ફાયદો થયો છે. તો આની કિંમતની વાત કરીએ તો કિંમત કેટલી છે આની? આ જે અમુક સામાજિક સંસ્થાઓ આવી કે જેમણે કહ્યું કે અમે લોકોને વેચવાને માટે બેસતો, અમે અમે નહીં નફા નહીં નુકસાન અમે આ આપીએ છીએ. તમારે જે પેશન્ટ આવે, સમજી લો કોઈક સામાન્ય માણસને લેવો પેશન્ટ જે આવે છે એમને લેવું, તો આની શું કિંમત? એક બોટલ 50 ml અમે 100 રૂપિયા લઈએ છીએ. બીજું આ જે દવા છે તો એની કોઈ ગવર્મેન્ટ પ્રામાણિકતા ખરી કે એને કોઈ ગવર્મેન્ટે એને કંઈ જે છે, કેમ કે દવા જ્યારે આપણે આપતા હોય ત્યારે ઘણા બધા એના નોર્મ્સનો પાલન કરવું પડે છે, તો આવું કંઈ આને કરવા માટે? હજુ આ 10 જ દિવસ થયા છે અમે, એટલે આને માટે હવે જે કંઈ સ્ટેપ્સ લેવાના હશે કે કોરોના જ આ નવો આવ્યો છે, એટલે આને માટે આ પહેલાં આનો આપણે ઉપયોગ કર્યો જ નથી, એટલે આને માટે જે ગાઈડન્સ લેવાનું હોય, જે પ્રોસિજર કરવાય તે ચોક્કસ અમે એને માટે અમે આગળ વધીશું. તો બિલકુલ, તો ડૉક્ટર જરદોશ તેઓ કહી રહ્યા છે કે આ મેથિલિન બ્લુ નામની આ દવા છે તે કોરોના પેશન્ટ માટે ઓક્સિજન સાથે સાથે જે બીજા 3 પ્રકારે એમને જે બોલ્યા છે 3 પ્રકારેથી કામ આવે છે. જો કે હવે આની કોઈ સરકારી પ્રમાણિકતા કોઈ નથી એ વાત એ કહી રહ્યા છે કે હવે જે રીતે છેલ્લા 10 દિવસથી આ દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, અને આવનારા દિવસોમાં આને રજિસ્ટ્રેશન માટે ગવર્મેન્ટ એપ્રુવલ માટે પણ એની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હવે મેથિલિન બ્લુ નામની જે દવા છે એમ જે ડૉક્ટર જરદોશ કહી રહ્યા છે કે કોરોના પેશન્ટ માટે સંજીવની બુટી પણ સાબિત થઈ રહી છે. સંજય સિંઘ રાઠોડ, ગુજરાત તક, સુરત.